26 નવેમ્બર 2021 શુક્રવાર. અંજીર અને અન્ય વૃક્ષોના પ્રતીક દ્વારા આપણને આમંત્રણ આપવામાં આવ્યું છે કે આપણે હાલના સમયના સંકેતોને ઓળખીએ અને ઈસુ તેમના પ્રવચન દ્વારા જે સંદેશ આપે છે તેને સમજીએ. વર્ષ દરમિયાન આવતી ઋતુઓ વૃક્ષ અને છોડમાં ફેરફાર લાવે છે. પાનખર ઋતુમાં પાનખરી પડે છે, આ કાપણીનો સમય છે. સંઘર્ષમાં ટકેલ વૃક્ષ જ પરિપક્વ થતાં ફળ આપે છે. એવી જ રીતે દરેક ખ્રિસ્તીએ બધી જ ઋતુમાંથી પસાર થઈ પરિપક્વ બનતા પુષ્કળ ફળ આપવા જોઈએ. કુદરતમાંથી મળતા બોધપાઠ લઈ ઈસુ પુનરોચ્ચારણ કરે છે કે તેમની વાણી જીવંત અને સક્રિય છે અને તેમાં શંકાઓ અને અનિશ્ચિતતાઓ નથી. આથી તેમની વાતને ગંભીરતાથી લઈ આપણા જીવનની ઋતુઓનો સામનો કરી સમયસર અને પુષ્કળ ફળ આપવું એ જ આપણે માટે હિતાવહ છે. પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ.